विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित चेप्टर नंबर 5 नी अंदर स्वाध्याय 5.3 नो दाखला नंबर 4, 5, 6 अने 7 आ चार दाखलानी वात करवाना छीए। तो मित्रों, आपणे आगळना वीडियोनी अंदर स्वाध्याय 5.3 नो ત્રીજો દાખલો જોયો હતો, આજે આપણે ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો દાખલો જોઈએ। તો અહીંયા પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.3 એમાં ચોથો દાખલો છે સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદનો સરવાળો 636 થાય। અહીંયા આપણને કેટલા પદ એટલે એન પૂછ્યું છે, તો અહીંયા આપણને શ્રેણી આપી છે। શ્રેણી દાખલા નંબર 4 એમાં શ્રેણી આપી છે 9, 17, 25 આવી શ્રેણી આપી છે। હવે અહીંયા આપણને પદનો સરવાળો આપ્યો 636, પદનો સરવાળો આપ્યો 636, એનો અર્થ એવો થઈ ગયો આપણને એસએન આપી દીધા છે, એસએન 636 આપણે મેળવવાના છે એન પ્રશ્નાર્થ ચિહ્ન, તો અહીંયા એન આપણે ગોતવાના છે। શ્રેણી ઉપરથી આપણને એ અને ડી મળશે, એ એટલે પ્રથમ પદ એ બરાબર 9, ડી એ 2 માઇનસ એ 1 17 ઓછા 9, 17માંથી 9 કાઢીએ એટલે આપણને ખબર છે કેટલા વધશે મિત્રો, 8, તો આપણને ડી મળી ગયા 8। આ રીતના એને ડી મળશે। હવે આપણે એસએન વાળું સૂત્ર લખીએ, એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, આ આપણું એસએન વાળું સૂત્ર છે। આની અંદર આપણે મેળવેલી બધી કિંમતો મૂકીએ તો એસએન આપણી પાસે છે 636 બરાબર એન બાય 2 કૌંસની અંદર 2, એની જગ્યાએ 9, એન માઇનસ 1 અને ડીની જગ્યાએ 8। આ મિત્રો આપણે બધી કિંમતો મૂકી માટે 636 બરાબર એનના છેદમાં 2 9 દુ 18 આપણે 8નો અંદર ગુણાકાર કરીએ, 8 × n એટલે 8n ઓછા 8 × 1 8, આપણે 8નો અંદર ગુણાકાર કર્યો। ત્યારબાદ મિત્રો 636 બરાબર એનના છેદમાં 2, અહીંયા 18 છે અને માઇનસ 8, 18માંથી આપણે 8 બાદ કરવાના, 18માંથી 8 જે એટલે આપણને મળશે 10 પ્લસ 8 બરાબર છે, 18માંથી 8 ગયા એટલે 10 અને 8 એને એમનું। હવે અહીંયા 5 × 2 10 ને 4 × 2 8 એટલે બગડો સામાન્ય નીકળશે, માટે 636 એનના છેદમાં 2 ઇન્ટુ 2 સામાન્ય, આ કૌંસમાંથી આપણે 2 સામાન્ય કાઢી એટલે 5 × 2 10 બે વહી ગયા એટલે કેટલા વધશે 5 પ્લસ 4 × 2 8 એટલે અહીં 4 અંશના છેદના 2 ઉઠશે, માટે 636 બરાબર આ એનનો આપણે અંદર ગુણાકાર, 2 ઉડી ગયા અહીંયા એન હોય તો એનનો આપણે અંદર ગુણાકાર કરીએ, એન ગુણ્યા 5 એટલે 5n પ્લસ એન ગુણ્યા 4n એટલે 4n² પ્લસ 636 છે, પ્લસ 636 એને આપણે આ બાજુ લઈ આવીએ તો અહીંયાથી જ્યાં 0 4n² ક્રમમાં લખીએ પ્લસ 5n માઇનસ આ બાજુ આવશે એટલે 636। હવે અહીં આપણે વ્યવસ્થિત લખીએ, આપણે અવયવ પાડવાના છે 4n² પ્લસ 5n ઓછા 636 બરાબર 0। મિત્રો આના અવયવ છે આપણે અવયવીકરણની રીતથી નહીં પડે, બરાબર છે, આના અવયવ
चार गुणा 637 एना एवा भाग पड़ो पांच एन वधवा जोईए तो अवयवीकरण नी रीत थी आपणे एना अवयव पड़ता नथी। तमे अवयव आगळ शीखी गया चेप्टर नंबर चार द्विघात समीकरण में ए रीते अवयव नहीं पड़े तो आना अवयवीकरण नी रीत थी अवयव न पड़े तो आपणे द्विघात समीकरण मुजब आपणे एना अवयव पाड़वा जोईए। एटले ने ए एक्स वर्ग वत्ता बी एक्स वत्ता सी बराबर जीरो साथ सरखावता। मित्रों आपणे चौथो चेप्टर से द्विघात समीकरण ए मुजब आपणे अवयव पाड़वाना छे जे चौथा चेप्टर मैं आगळ वीडियो बनावेला छे द्विघात समीकरण आखे आखू संपूर्ण जे मित्रों ने बाकी होय ते चौथो चेप्टर जोई लीए। ए मुजब आपणे अहीं द्विघात समीकरण मुजब आपणे अवयव पाड़शू एटले ए बराबर थाय अहीं लखीए ए बराबर चार बी बराबर पांच अने सी बराबर माइनस 636। मित्रों आपणे ए बी अने सी मेळवी लीधा छे। हवे द्विघात सूत्र हतुं तमने बधाने याद छे आगळना वीडियो जोया हशे एटले बी स्क्वेर माइनस फोर ए सी बराबर छे। आ चौथा चेप्टर में आपणे सूत्र लख्युं हतुं एटले बी स्क्वेर एटले पांचनो वर्ग ओछा चार एनी जगह चार અને માઇનસ 636। હવે મિત્રો આપણે એનો વર્ગ કરીએ પાંચનો વર્ગ 25 ઓછા આ ઓછા અને અહીંયા ઓછા છે એટલે ઓછે ઓછે વત્તા ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 16 ગુણ્યા 636 એટલે એનો ગુણાકાર થાય 10176 બરાબર છે। 10176 કોનો ગુણાકાર કર્યો બે ચાર ગુણ્યા ચાર એટલે 16 16 ગુણ્યા 636 એનો ગુણાકાર થાય 10176 આ માઇનસ માઇનસ પ્લસ હવે આપણે એની અંદર કેટલા ઉમેરવાના છે 10176 છે એની અંદર આપણે 25 ઉમેરીએ એટલે 10201 આ આપણને મળ્યું બી સ્ક્વેર માઇનસ ફોર એસી એને આપણે ડી પણ કહી શકીએ આગળ ચોથા ચેપ્ટરમાં એને ડી કીધો હતો ડી કયો તો હાલે બરાબર તમારાને ડી કેવો તો હાલશે આ ડી બરાબર લખશો તો હાલશે આ ડી બરાબર હવે આપણે આનું વર્ગમૂળ કાઢીએ એટલે કે વર્ગમૂળની અંદર ડી લખો તોય હાલે અને વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી લખો તોય પણ ચાલશે એટલે આનું વર્ગમૂળ 10201 એનું વર્ગમૂળ થાય 101 આનું વર્ગમૂળ થાય 101 ત્યાર પછી આપણે દ્વિઘાત સમીકરણના બે બીજ હતા એનું સૂત્ર હતું માઇનસ બી પ્લસ વર માઇનસ વર્ગમૂળની અંદર ડી છેદમાં 2a જ્યાં આપણે એક્સ લખતા હતા અહીંયા આપણો ચલ છે એન આ સમીકરણ શેમાં આપ્યું છે એનના સ્વરૂપમાં આપ્યું એટલે આપણે એન લખવો પડે એક્સના સ્વરૂપમાં આપ્યું હોય તો આપણે અહીંયા લખવાનો થાય એક્સ બરાબર માઇનસ બી બીની જગ્યાએ કિંમત મૂકી દઈએ માઇનસ 5 પ્લસ વન માઇનસ હવે આનું આપણે વર્ગમૂળ તૈયાર છે અહીંયા ઉપર કાઢેલ છે વર્ગમૂળ ડી 101 છેદમાં 2a એ એટલે 4 અહીંયા લખીએ આપણે બરાબર માઇનસ 5 પ્લસ વન માઇનસ 101 નીચે 4 2 8 હવે આપણે એના બે જુદા સાદરૂપ દઈ દઈએ એન બરાબર માઇનસ 5 પ્લસ વન માઇનસ 101 4 2 8 એટલે અહીંયા એન બરાબર થાય માઇનસ 5 પ્લસ 101 છેદમાં 8 અથવા એન બરાબર માઇનસ 5 માઇનસ 101 છેદમાં 8 માટે એન બરાબર 101માંથી 5 જાય વધે એવો છે ઓછા 101 ઓછા 5 એટલે અહીંયા વધશે 96 અહીંગા 8 12 8 96 એન મળી ગયા 12 અને અહીંયા આપણને એન બરાબર 106 ના છેદમાં 8 એટલે એન છે ઋણ હોય નહીં ઋણ ન હોય તો મિત્રો અહીંયા આપણને પદની સંખ્યા પૂછી હતી
આ દાખલામાં સમાંતર શ્રેણીના 9 12 25ના કેટલા પદોનો સરવાળો 636 થાય તો આપણને n મળ્યા કેટલા પદ મળશે 12 12 પદોનો સરવાળો છે 636 થાય ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 5 દાખલા નંબર 5 સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને અંતિમ પદ 45 અને સરવાળો 400 તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત d શોધો તો અહીંયા મિત્રો તમને શ્રેણીનું પ્રથમ પદ દાખલા નંબર 5 ની વાત કરીએ તો પ્રથમ પદ આપણને આપ્યું છે a બરાબર 5 પ્રથમ પદ આપ્યું છે અંતિમ પદ અંતિમ પદ એટલે લાસ્ટ પદ એને an પણ કહી શકાય અને લાસ્ટ પદ પણ કહી શકાય કેટલું આપ્યું છે 45 પદનો સરવાળો એટલે sn sn આપ્યા છે 400 તો શ્રેણીના પદોની સંખ્યા એટલે કે n પ્રશ્નાર્થ ચિહ્ન અને સામાન્ય તફાવત d પ્રશ્નાર્થ ચિહ્ન આટલું આપણને આપ્યું છે અને ગોતવાનું કીધું છે તો પ્રથમ પદ 5 આપ્યું છે એટલે a બરાબર 5 લખું અંતિમ પદ એટલે લાસ્ટ પદ એટલે an બરાબર l બરાબર 45 પદનો સરવાળો એટલે sn 400 શ્રેણીના પદની સંખ્યા એટલે n ગોતવાના છે અને સામાન્ય તફાવત એટલે d હવે મિત્રો અહીં આપણી પાસે a છે અને sn છે એટલે લાસ્ટ પદ વાળું સૂત્ર લખીએ એટલે આપણને સીધા n મળી જાય sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l હવે મિત્રો અહીંયા sn ની જગ્યાએ આપણે લખીએ 400 n એમનું છેદમાં 2 પણ એમ અહીંયા 5 l ની જગ્યાએ 45 માટે 400 ગુણ્યા 2 બરાબર n અહીંયા 45 વત્તા 5 એટલે 50 50 ગુણાકારમાં છે નીચે ભાગાકાર લઈ લઈ 400 ગુણ્યા 2 નીચે આવશે 50 બરાબર n sn ની કિંમત લખી n / 2 નું a ની જગ્યાએ 5 ને લાસ્ટ પર 45 અહીંયા 45 હોય તો 50 50 નીચે લઈ લીધા એટલે તો આ મીંડું મીંડું ઉડશે 0 0 ઉડશે 40 અને 5 વિધે 8 5 40 એટલે 5 5 ઉડશે 8 2 16 એટલે n બરાબર મળશે આપણને 16 હવે n મળી ગયા હવે આપણે d ગોતવાના છે તો an વાળું સૂત્ર લખીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d હવે an એટલે આપણું લાસ્ટ પદ કીધું ને એને an પણ કહી શકાય અને લાસ્ટ પદ પણ કહી શકાય એટલે અહીંયા આવશે 45 એની જગ્યાએ આવશે 5 n આપણને મળ્યા 16 ઓછા 1 ગુણ્યા d a ની જગ્યાએ 45 a ની જગ્યાએ 5 n મળ્યા આપણે 16 ઓછા 1 હવે આ 5 ને પહેલા આપણે આ બાજુ લઈ લઈએ એટલે 45 માઇનસ 5 અહીંયા વધશે 16 માંથી 1 જાય એટલે 15 d અહીંયા 45 માંથી 5 જાય એટલે 40 બરાબર 15 d માટે 15 ગુણાકારમાં નીચે ભાગાકારમાં જાય 40 ભાગા 15 આ 15 ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં ગયા માટે d બરાબર અહીંયા છેદ ઉડાડીએ 8 5 40 અને 3 5 15 5 5 ઉડશે 8 ના છેદમાં 3 તો આપણને d મળી ગયા 8 ના છેદમાં 3 તો મિત્રો અહીં આપણે જે રકમની અંદર આપ્યું હતું અંતિમ પદ એમાં તમારે લાસ્ટ પદ અને an લખવાનું છે આ sn વાળા સૂત્રમાં કિંમત મૂકેલી n મળશે અને an વાળા કિંમત મૂકશો સૂત્રમાં એટલે તમને d મળશે 8 ના છેદમાં 3 અને n મળ્યા 16 ત્યાર પછી આપણે મિત્રો દાખલો જોઈએ સ્વાધ્યાય 5.3 નો છઠ્ઠો દાખલો હવે છઠ્ઠા દાખલાની અંદર સમાંતર શ્રેણીના પ્રથમ અને અંતિમ પદ અનુક્રમે પ્રથમ પદ આપ્યું છે અને અંતિમ પદ આપ્યું છે દાખલા નંબર 6
સમાંતર શ્રેણીના પ્રથમ અને અંતિમ પદ અનુક્રમે 70 અને 350, પ્રથમ એટલે એ 70 અને અંતિમ પદ, અંતિમ પદને આપણે લાસ્ટ પદ કયો તોય ચાલશે અને એ એન લખો તોય ચાલશે, એના બે નામ છે લાસ્ટ પદ અને એ એન, એ આપ્યા છે 350. સામાન્ય તફાવત એટલે ડી, ડી આપ્યો છે 9. તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે? કેટલા પદ એટલે એન પૂછ્યો છે અને પદનો સરવાળો એટલે એસ એન પૂછ્યું. તો આટલી વસ્તુ રકમની અંદર આપી હતી અને આપણે હું પૂછ્યું લખ્યું. હવે મિત્રો તમારે એ એન આપ્યા છે, એ આપ્યા છે અને ડી આપ્યા છે, એટલે આપણે એ એનવાળું સૂત્ર લખીએ એટલે સીધા એન મળી જાય. માટે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી. હવે અહીંયા અંતિમ પદ એના લાસ્ટ પદ પણ કહી શકાય અને એ એન પણ કહી શકાય. તો આપણને એ એન આપ્યા છે 350 બરાબર એની જગ્યાએ 17, એન માઇનસ વન એમનું, અને ડી આપ્યા છે 9. તો પહેલાં આવેલા મિત્રો 17ને આપણે આ બાજુ લઈએ, 350 માઇનસ 17 બરાબર એન માઇનસ વન ગુણ્યા 9. 350માંથી 17 જાહે એટલે 333, 350માંથી 17 બાદ કરો એટલે 333, એન માઇનસ વન ઇન્ટુ 9. આ 9 ગુણાકારમાં છે, નીચે ભાંગાકારમાં આવશે એટલે આવું થાય 333 ભાંગા 9 એન માઇનસ વન. માટે એન માઇનસ વન, તો આને તમે ભાંગાકાર કરો એટલે 9 ભાંગા 333 એટલે 9 3 27 ને 9 7 63 એટલે આવશે 37. 333 ભાંગા 9 તમે એનો ભાંગાકાર કરીને જોઈ લેવાનું એટલે એનો જવાબ આવશે 37. માઇનસ વન છે એ ઓલી બાજુ જાય, એન બરાબર 37 વત્તા 1 એટલે એન બરાબર મળશે આપણને 38. અહીંયા મિત્રો આપણને કેટલામું પદ પૂછ્યું હતું તો એન મળી ગયા 38. આ રીતનું આપણને પૂછ્યું હતું કે કેટલા પદ હશે, તો કેટલા પદ એટલે આપણો એન હતો, એન મેળા 38. હવે આપણે એસએન, તો એસએન માટે સૂત્ર લખીએ, લાસ્ટ પદવાળું એન મળી ગયા છે, લાસ્ટ પદ છે એન બાય 2 એ પ્લસ એલ. મિત્રો તમે મેં અહીંયા લાસ્ટ પદવાળું લખ્યું, તમે આ સૂત્ર લખો એન બાય 2 ટુ એ પ્લસ કાઉન્સમાં એન માઇનસ વન ગુણ્યા ડી, તો પણ જવાબ મળે, આ સૂત્રથી પણ જવાબ મળે. અહીંયા 38 એન મેળા આપણને 38, નીચે 2 એન આપણને કેટલા મેળ્યા હતા 38, 38ના છેદમાં 2, અહીંયા 17, લાસ્ટ પદ છે 350, 38 ભાંગા 2 એટલે થાય મિત્રો 19 બરાબર છે. અહીંયા 17માં 350 ઉમેરવાના છે એટલે 0 વત્તા 7 એટલે 7, 5 ને 1 6 અને 3 367. તો તમારે 19 ગુણ્યા 367 કરવાના એટલે તમને મળશે એસએન. તમારે 19 ગુણ્યા 367 એનો જવાબ થાય 6 9 7 3. તો આનો ગુણાકાર કરો 19 ગુણ્યા 367 એટલે 6973, આનો ગુણાકારનો જવાબ થાય એટલે આ આપણને મળશે એસએન 6973. તો મિત્રો આ રીતના તમારે એસએન મેળવવાનો હતો. ત્યાર પછી આપણે 7મો દાખલો જોઈએ. સાતમા દાખલાની અંદર જે સમાંતર શ્રેણી ડી બરાબર 7 અને 22મું પદ 149 તેના 22 પદનો સરવાળો શોધો. હવે મિત્રો અહીંયા જુઓ, જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર 7, દાખલા નંબર 7 એની અંદર તમને આપ્યું છે ડી બરાબર 7, 22મું પદ એટલે એ 22, 149 અને 22 પદનો સરવાળો
શોધો. એસ 22 રસના છે, 22 પદનો સરવાળો. તો મિત્રો તમને ડી આપ્યો છે અને એનમું પદ એટલે કે 22મું પદ આપ્યું છે, તો તમારે એનમાં પદનું સૂત્ર લખો એટલે તમને ત્યાંથી એન મળી જાય. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી, આ સૂત્ર છે. હવે આપણે 22મું પદ કીધું એટલે એનની જગ્યાએ 22, એનની જગ્યાએ 22 એ આપણી પાસે નથી. અહીંયા 22 ઓછા 1 અને ડી આપણી પાસે છે 7, એટલે તમે એ એનવાળું સૂત્ર મૂકો એટલે તમને એ મળશે. માટે 22મું પદ આપ્યું છે આપણને 149, અહીંયા એ 22માંથી 1 જે એટલે 21 ગુણ્યા 7, 22માંથી 1 જે એટલે 21 ગુણ્યા 7. માટે 149, અહીંયા એ 21 ગુણ્યા 7, 21 સત્તા 147, પ્લસ 147 આ બાજુ આવશે એટલે માઇનસ થાય 149, આ બાજુ આવશે એટલે ઓછા 147 બરાબર એ. માટે 147 અને 149 એની બાદબાકી કરીએ એટલે કે 149માંથી 147 જાય એટલે અહીંયા વધશે 2. હવે મળી ગયા આપણને એ મળી ગયા. હવે મિત્રો આપણને 22મું પદ આપ્યું છે અને 22મું પદ ગોતવાનું કીધું છે, ધ્યાનથી સાંભળજો. 22મું પદ આપ્યું છે અને 22મું પદ ગોતવાનું કીધું, એનો અર્થ એવો થઈ ગયો કે આ શ્રેણીમાં 22 પદ હશે અને 22 પદનો આપણને સરવાળો કીધો એટલે લાસ્ટ પદ આપણી પાસે અહીંયા તૈયાર છે. આ લાસ્ટ પદ છે ને એ 22મું પદ છે, એ લાસ્ટ પદ થાય, આ લાસ્ટ પદ. એનું કારણ છે એ એટલા માટે હું કહી શકું કે અહીંયા 22મું પદ મેં લાસ્ટ એટલા માટે કીધું, આપણને 22 પૂછ્યા છે. જો અહીંયા 25 પૂછ્યા હોત, 25 પદનો સરવાળો, તો આને હું લાસ્ટ પદ કહેત નહીં. અહીંયા 22મું પદ છે અને અહીં 22 પદનો સરવાળો એટલે આપણે 22 પૂછ્યું છે એટલે આપણે એ 22 છે એને આપણે લાસ્ટ પદ કહી શકીએ. હવે આપણી પાસે લાસ્ટ પદનું સૂત્ર છે એસ એન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એલ. માટે અહીંયા એસ 22 એટલે અહીંયા 22 ભાંગ્યા 2, અહીંયા આપણને એ ગોતા છે 2, એ મળી ગયા હતા અહીંયા 2, એલ આપણી પાસે છે 149. 22 ભાંગ્યા 2 એટલે કેટલા થાય મિત્રો? 11. અને 149માં આપણે 2 ઉમેરીએ તો 151, 11 ગુણ્યા 151 એટલે 1611, એટલે કે 1661. કોનો ગુણાકાર? 11 ગુણ્યા 151 એનો ગુણાકાર કરો, 11 ગુણ્યા 151 એટલે 1661 આવશે. આ આપણું હતું 22મું પદ. તો મિત્રો અહીંયા આપણે દાખલાની અંદર ડી આપ્યા હતા 22મું પદને 22 પદનો સરવાળો એટલે એનવાળા સૂત્રમાં કિંમત મૂકેલી આપણને એ મળ્યો 2, ત્યાર પછી એસએનવાળા સૂત્રમાં કિંમત મૂકી એટલે એના પદનો સરવાળો મળ્યો 1661. આ રીતના આપણે 5.3નો ચોથો 5મો 6ઠ્ઠો અને 7મો 4 5 6 અને 7 આપણે 4 દાખલા જોયા.